કેશોદના ગાંધીનગર સોસાયટીમાં ડાયવર્ઝન કાઢવામાં આવતા લતાવાસીઓએ હલ્લાબોલ કર્યો. તંત્ર દોડતું થયું. કેશોદના ચાર ચોક રેલવે સ્ટેશન પાસે અંડરબ્રિજનું કામ ચાલુ હોય ત્યારે વાહનોને અવર જવર કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. કેશોદના ગાયના ગોધરા પાસે થઈને ગાંધીનગર રેલવે પુલ નીચે થઈને પસાર થતા વાહનોને કારણે ગાંધીનગર સોસાયટીના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ થઈ જતા ગાંધીનગર સોસાયટી વિસ્તારના રહીશો દ્વારા હલ્લાબોલ કર્યો હતો અને ચક્કાજામ કરી દેતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો અને રજૂઆત જવાબદાર નગરપાલિકા તંત્રને કરવા જણાવ્યું હતું. કેશોદના ગાંધીનગર સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને રજૂઆત કરી હતી ત્યારે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા વિચારણા કરવાની ખાતરી આપી છે. કેશોદના ચાર ચોક વિસ્તારમાં અંડરબ્રિજનું કામ ચાલુ થતાં અમુક સોસાયટીના રહીશો દ્વારા દિવાલો બનાવી નાખી છે તો અમુક સોસાયટીના રહીશો દ્વારા ડુંગર જેવા બંપો પણ બનાવી દેવામાં આવ્યા છે. જ્યારે જવાબદાર તંત્ર મુખ પ્રેક્ષક બનીને આંખ આડા કાન કરી રહીશો અને વાહન ચાલકો વચ્ચે થતા ઘર્ષણના તમાશા જોયા કરે છે. શોભના બાલસ, આપણ ગુજરાત, કેશોદ. અમારે રજૂઆત છે, અમારા રોડમાં સાધનની બેદીથી મારામારી છે. અમારે ફાટકનો રોડ બંધ થયો તો અહીંથી અમારા ઘર પાસેથી સાધન વાપરે છે. અમારા છોકરાને સ્કૂલે મૂકવા જવા, તેડવા જવા, અમારે કોઈ બકાલા શાકભાજી લેવા જવા, મારે કેમ જવું? આજ બપોરે અમે રોડ રોકીને બાઈ બેઠી મહિલા બધી, તો પોલીસ વાળા આવ્યા, એ કીધું કે આમ તમારે ના, તમે નગરપાલિકાએ જઈને અરજી દો, નગરપાલિકા તમને કાંઈ પણ સુજ્ઞા કરી દેશે. એટલે અમે એનએસ ખેટિયા, ચીફ ઓફિસર, કેશોદ નગરપાલિકા. આજરોજ વોર્ડ નંબર 4ના ગાંધીનગર સોસાયટીના રહીશો દ્વારા એક ટ્રાફિક બાબતે રજૂઆત કરવામાં આવી. આ બાબતે મારે જણાવવાનું કે હાલમાં અંડરબ્રિજની કામગીરી રેલવે ફાટક પાસે ચાલુ છે. આ અનુસંધાને કલેક્ટર સાહેબ દ્વારા ડાયવર્ઝન કાઢી અને એક વોર્ડ નંબર 4માં એક રસ્તો જે રેસિડેન્શિયલ સોસાયટી છે ત્યાંથી કાઢવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના રહીશોએ ટ્રાફિક અને અન્ય સમસ્યાઓ બાબતે રજૂઆત કરવામાં આવેલી છે. એટલા માટે પહેલાં તો ત્યાં બમ્પની બનાવવાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે ચાલુ થાય અને આ ડાયવર્ઝન અન્ય જગ્યાએથી કાઢવા બાબતે, કોઈ અલ્ટરનેટિવ વિચારવા બાબતે એન્જિનિયરશ્રીને અત્રેથી સ્થળ તપાસ કરી અને રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવેલ છે. તો એ બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.